સો ગુડ મોર્નિંગ, અને આજે છે 29 ઓક્ટોમ્બર. સો અને જેટલા બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળતા હશે કરંટ અફેરમાંથી તે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. અને આજે અગાઉના પરીક્ષામાં પૂછાયેલા એમપી પ્રશ્નો જો તમને, સો હું આપતા પ્રશ્નોનો જવાબ તમને વિડીયોના લાસ્ટમાં જણાવીશ. સો આજનો પ્રથમ પ્રશ્ન આપણે શરૂ કરીએ. સો આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કઈ જગ્યાએ તેલના દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે? સો આન્સર છે અયોધ્યા. યુપીના અયોધ્યા ખાતે 410,000 માટીના દીવા પ્રગટાવીને એક વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો છે. અને આને આ દીવા તેલથી પ્રગટાવવામાં આવ્યા હતા અને આ વર્લ્ડ રેકોર્ડ તેની ગિનિસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે. સો અયોધ્યા તે સરયુ નદીના કિનારે આવેલું છે. મિત્રો, તે પ્રશ્ન પૂછાઈ શકે છે. સો અયોધ્યા એ સરયુ નદીના કિનારે આવેલું છે. તે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લામાં આવેલું છે. પરંતુ મિત્રો, ફૈઝાબાદનું નામ હવે બદલીને અયોધ્યા કરવામાં આવશે, તે પણ તમારે યાદ રાખવાની છે. અને આપણે હમણાં અગાઉના જ વિડીયોમાં જોઈ ગયા કે લખનૌ સ્થિત સિટી મોન્ટેસરી સ્કૂલ વિદ્યાર્થીઓની સંખ્યાએ દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી શાળા બનવા બદલ તેઓએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ જીત્યો છે, તેમાં તેમનું નામ નોંધ્યું છે, તે પણ તમારે યાદ રાખવાની છે. સો યુપીની વાત આવી તો યુપીનું કેપિટલ છે લખનૌ. હમણાં આપણે ચર્ચા કરી ગયા. સીએમ છે યોગી આદિત્યનાથ ને ગવર્નર છે આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલ એ આપણા ગુજરાતના પ્રથમ મહિલા સીએમ હતા, તેવા પણ તમારે યાદ રાખવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો તાજેતરમાં કેનેડાના પ્રધાનમંત્રી કોણ બન્યા છે? સો જસ્ટિન ટ્રુડો. ઓપ્શન સી જસ્ટિન ટ્રુડો એ ફરીથી કેનેડાના પ્રધાનમંત્રી બન્યા છે. મિત્રો, એ તમે અહીં જોઈ રહ્યા છો. સો અહીં જે ઓપ્શન છે એ બી ને ડી તેની ચર્ચા કરીએ તો એવો મેરાલેસ એ ફરીવાર બોલેવિયા જે એક દક્ષિણ અમેરિકાનો એક દેશ છે તેના ફરીવાર એક રાષ્ટ્રપતિ બની ગયા છે. ત્યારબાદ છે જોગો વિડોડો જે ઇન્ડોનેશિયાના ફરી એકવાર રાષ્ટ્રપતિ બન્યા છે, જે આપણે હાલમાં ચર્ચા કરી ગયા હતા. અને કેસ સૈયદ એ ટ્યુનિશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે, તે બધું તમારે યાદ રાખવાની છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 2021માં ઇન્ટરપોલની મહાસભાની યજમાની કયો દેશ કરશે? તો તર્કી કરશે. તર્કી અને તેને તુર્કી પણ કહેવામાં આવે છે, તે દેશ કરશે. ઓપ્શન બી. સો 2021માં 90મા નંબરની મહાસભાનું આયોજન થશે, તે તર્કી ખાતે કરવામાં આવશે. સો તાજેતરમાં જે ઇન્ટરપોલની 88મી મહાસભા ચિલીની રાજધાની સેટિયાગોમાં આયોજન થયું હતું અને 15-18 ઓક્ટોબર રોજ ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તર્કી ખાતે કરવામાં આવશે. અને ભારતમાં 2022માં થશે તે 91મી નંબરની ઇન્ટરપોલની મહાસભા હશે, તે બધું તમારે યાદ રાખવાની છે. સો ઇન્ટરપોલની વાત આવી તો હેડક્વાર્ટર છે ફ્રાન્સમાં, પ્રેસિડેન્ટ છે કિમ જોંગ યાંગ ને ફાઉન્ડેશન છે 7 સપ્ટેમ્બર 1923. અહીં મેં બે વ્યક્તિ તમને દર્શાવેલા છે કે અહીં કિમ જોંગ યાંગ છે તે તો તમને ખ્યાલ જ છે, પ્રેસિડેન્ટ છે ઇન્ટરપોલના. પરંતુ તેના જેવું સિમિલર એક નામ છે કિમ જોંગ યન, જેઓ ઉત્તર કોરિયાના શાસક છે. સો આ બેમાં કન્ફ્યુઝન ના થવું એટલે મેં અહીં દર્શાવેલું છે. સો આગળ વધતા પહેલાં તમને અગર અમારો વિડીયો પસંદ આવતો હોય, થોડો બી બેનિફિટ થતો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને વિડીયો અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં ઇસરોએ કેટલા નવા ઉપગ્રહો લોન્ચ કરવામાં પહોંચવાની ઘોષણા કરી છે? અમારા વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરશો. સો 14 જેટલા નવા ઉપગ્રહો લોન્ચ કરશે ઇસરો હાલમાં. સો આ ઉપગ્રહો એ આપણા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. મિત્રો, સો કે સિવન છે આપણા અત્યારે હાલના ડાયરેક્ટર, તેને રોકેટ મેન તરીકે ઓળખાય છે, તે પણ તમારે યાદ રાખવાની છે. તે ઉપરાંત મિસાઇલ મેન તરીકે એપીજે અબ્દુલ કલામ ઓળખીએ છીએ, તે તમને ખ્યાલ જ છે. અને લેડી મિસાઇલ તરીકે જો કહે તો આવશે ટેસી થોમસ, આ નામ તમારે યાદ રાખવું. સો ઇસરોની વાત આવી તો હેડક્વાર્ટર છે બેંગલુરુમાં. ફાઉન્ડેશન કોને કર્યું હતું? તો વિક્રમ સારાભાઈ કર્યું હતું. અને ફાઉન્ડેશન ક્યારે થયું હતું? તો 15 ઓગસ્ટ 1969 થયું હતું. ડાયરેક્ટર તમને ખ્યાલ જ છે કે સિવાન છે. ત્યારબાદ છે તાજેતરમાં ઇરાકમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક થઈ છે? તો આન્સર છે
બિરેન્દ્રસિંહ યાદવ, જે IFS એટલે કે ઇન્ડિયન ફોરેન સર્વિસના 1997ના વિયેતનામ IFS અધિકારી છે. સો મોહનલાલ ખટ્ટર, અહીં આપણે ઓપ્શન એ વાત કરી, મોહનલાલ ખટ્ટર તે હરિયાણાના નવા મુખ્યમંત્રી છે. અને ગિરીશચંદ્ર મુર્મુની વાત કરી, તે હાલમાં જ જમ્મુ કાશ્મીર, કાલે જ આપણે આઈ થિંક ચર્ચા કરી ગયા, જમ્મુ કાશ્મીરમાં પ્રથમ ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, તે તમારા મિત્રો યાદ રાખે. તો જોઈએ ન્યૂઝ ફટાફટ. તો તાજેતરમાં ભારત કયા દેશ સાથે શક્તિ 2019 સંયુક્ત સૈન્ય અભ્યાસ કરશે? સો આ શક્તિ 2019 સંયુક્ત સૈન્ય અભ્યાસ એ ભારત અને ફ્રાન્સ વચ્ચે થવાનું છે. ક્યારથી ક્યાં સુધી થશે? તો 31 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી ચાલશે, તે તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ છે, તાજેતરમાં કઈ કંપનીએ મેટી સ્ટાર્ટઅપ સમિટ 2019નો એવોર્ડ જીત્યો છે? સો ભારત પેએ જીત્યો છે. સો ભારત પેની વાત આવી તો તેના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? સલમાન ખાન છે, તે તમારે યાદ રાખવાની છે. અને તે ઉપરાંત ફોનપેના કોણ છે? તો ફોનપેના બ્રાન્ડ એમ્બેસેડર અમીર ખાન છે, તે તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ છે, તાજેતરમાં મો પરિવાર કાર્યક્રમ ક્યાં રાજ્ય શરૂ કરવામાં આવ્યો છે? સો મો પરિવાર, જો મો આવે એટલે તમારે યાદ રાખો, ઓડિશામાં કરવામાં આવશે. અને ત્યારબાદ છે, તાજેતરમાં વિજય હજારે ટ્રોફી 2019 કોણ જીત્યું છે? તો કર્ણાટક જીત્યું છે. કોને હરાવીને? તમિલનાડુને. તમે જોઈ રહ્યા છો, કર્ણાટક જીતી ગયું છે તમિલનાડુને હરાવીને. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત એ 2015 અને 2016 જીત્યું હતું. કોને હરાવીને? તો દિલ્હીને હરાવીને, તે હવે તમારે યાદ રાખવાની છે. જો આ છે અગાઉના પરીક્ષામાં પૂછેલા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો, જેની આપણે ચર્ચા કરી લઈએ. સો પ્રથમ પ્રશ્ન છે, એક કાંકરે બે પક્ષીને મારવા, આ કહેવતનો અર્થ જણાવો. સો શું થાય છે? તો અહીં અહીં ભૂલ રહી ગઈ છે, એક પ્રયત્ને બે કાર્યો સિદ્ધ કરવા. સો ઓપ્શન એ સહી જવાબ છે. ત્યારબાદ છે, ભારત સરકારના જાહેર સાહસો માટે મહારત્ન યોજના ક્યારથી દાખલ કરવામાં આવી છે? સો મહારત્ન યોજના એ 2010-11 શરૂ કરવામાં આવી, દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ છે, રસોઈના નોન સ્ટિકી સાધનો બનાવવામાં ઉપયોગી પોલિમર ખાલી જગ્યા કઈ છે? તો ટીફલોન છે, તે પણ તમારે યાદ રાખવાની છે, ટીફલોન. ત્યારબાદ છે, પુખ્ત મનુષ્ય નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે? સો નાનું આંતરડું એ મોટા આંતર કરતાં વધારે હોય છે, તે પણ તમારે યાદ રાખવી. તો કેટલી હોય છે? 6.5 મીટર. ત્યારબાદ છે, ભૂચરમોરીની લડાઈ કયા ગામમાં થઈ હતી, ફર્સ્ટ થઈ હતી? તો ધ્રોળ, જામનગરના ધ્રોળ ખાતે થઈ હતી, તે પણ તમારે યાદ રાખવાની છે. સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ જરૂર કરશો. સો હેવ એ નાઇસ ડે.